મુન્દ્રા તાલુકાના છસરા ગામે બે જૂથ વચ્ચે આગમાં હોમાયા સામે ફરિયાદ આજે ગામમાં કોઈ બનાવ બન્યો નથી આગ અનેકના ઘર ઉજાડી રહી છે નાના નાના ગામોમાં રાજકીય ટેકેદારોને રાજકીય આકા પોતાના માણસ તરીકે ઉછેરી હવા ભરતા રહ્યા છે આ આકાઓએ ગામની શાંતિ અને એકબીજા પ્રત્યેના સન્માનને ભાંગીને ભૂકો કરી નાખેલ છે તેના પરિણામે છસરા જેવા બનાવોમાં લોકો હોમાતા રહે છે અને ગામના સન્માનનીય સક્ષમ વ્યક્તિને ગામનું સુકાન જે સર્વાનુમતે ગામ લોકો આપતા હતા તે બાબત મોટે ભાગે સમાપ્ત થઈ ગઈ છે કે લુપ્ત થઈ ગઈ છે આ સન્માન તૂટી જતાં ઉપર બેઠેલા રાજકીય આકાઓ ગામમાં પોતાના માણસમાં ઝેરી હવા ભરે છે અને તેમાંથી ચૂંટણીના વેર ઝેર લાંબો સમય ચાલે છે આવો એક બનાવ મુન્દ્રા તાલુકાના છસરા ગામે ગઈકાલે બનેલ ઘટના દ્વારા બહાર આવ્યો છે મુન્દ્રાથી બાવીસ કિલોમીટર દૂર આવેલ છસરા ગામે ગઈકાલે રાત્રે ગામની બે જ્ઞાતિઓ વચ્ચે જૂથ બનાવી પ્રાણઘાતક હથિયારો વડે મારામારી થતા સનસનાટી મચી ગઈ છે અને ગામમાં આ બનાવથી તણાવ પેદા થયો છે કચ્છમાં આ બીજા નંબરના નરસંહારથી કેટલાય ઘર ઉજળી ગયા છે આમાં તો એવું હતું કે હું જમીને થોડીક બારે ઓટલા ઉપર બેઠો હતો તો હું બેઠો તો એટલામાં તો એક રીચ ગાડી આવી રીચ ગાડીમાં અમારા ગામના છોકરા આયર છોકરા તો એ ગાડીથી આવીને હું આ મારા ઘરની બાજુમાં ગાડી ચાલી હું મારા ઘરથી થોડોક છેટો બેઠેલો હતો તો એ આવીને ડાયરેક્ટ ગાર ફસાદને એવું બધું બોલ્યા એટલે મેં કીધું આ શું છે ભલા હું થયો ઊભો ઊભો થયો એટલે ઊભો થયો તો હું આ ગયો તો એ મારી ઘરથી બારે સીસીટીવી લાગેલું છે તો એ સીસીટીવી તોડવા એક છોકરો ઉપર ચડેલો તે ધોકાથી સીસીટીવી એણે તોડી અને પાછા એ ચાર જણા નીચે ઉતરી આવ્યો ને પાછા ચાર જણા થઈ ગયા એ ચાર જણા થઈ ગયા એટલે એ બેના હાથમાં પાઇપ હતા લોખંડના અને બાકી લાકડીઓ હતી બેના હાથમાં મને આવીને મને મારવા જામી ગયા મને તો ખ્યાલ નહીં કે આ ઝઘડો થશે કે શું થશે એ આપણે તો કાંઈ ધ્યાન જ નહીં અને એવામાં તો એ મને મારવા લાગી ગયા માથામાં મને પાઇપ માર્યો છે અને મારા પગ પગમાં છે ને પગ ફ્રેક્ચર થઈ ગયા છે અને બીજું તો પછી એવામાં મારી ઘરવારી આવી તો મારી ઘરવારીને પણ બે ધોકલી ગણી હણી લીધી એક છોકરાએ અને એ બધું થતું હતું એ એવામાં જ પછી મને મૂકતા નહોતા મને મારવાનું ચાલુ હતું પાછળથી મારો છોકરો આવ્યો મારો છોકરો આવ્યો અને મારા છોકરાના હાથમાં લાકડી હતી તો એ લાકડી મારા છોકરાએ એ ચારે જણાને પછી ઝઘડો થયો આપસમાં સામનો થયો મારા છોકરો એકલો જ હતો નહીં હતા ચાર જણા અને હું તો પડી ગયો હતો પછી એ મારો છોકરો એના સામે વટતો હતો ને એવામાં તો એ ટ્રેક્ટર લઈને આવ્યા ચાર પાંચ જણા હતા કાંક ટ્રેક્ટર લઈને ટ્રેક્ટર લઈ અને ટ્રેક્ટર ડાયરેક્ટ સીધો ભટકાડ્યો એમાં મારા ગેટમાં ભટકાડ્યો એટલે છબાડ્યો અને એ ચાર પાંચ જણા ઉતરીને મારા છોકરા ઉપર હુમલો કર્યો મારી બોલેરો ગાડી બારે પડી હતી બોલેરો ગાડી મારી બારે પડી હતી એક જણાએ ઉપાડી લીધી મારી ગાડી ચાવી ગાડીમાં જ પાડી હતી અને બોલેરો એમને એમ છૂટમ છૂટ દોડાવી એણે એ ભીતમાં અડાડીને ગાડીમાં અડાડી મારી બોલરો પણ આખી ગોબાયલી પડી છે બસ આટલે જ પછી તો હું તો છેટો પછી એવું બાજુ પડ્યો હતો એટલામાં પછી ઓલો આવ્યો અશ્રભ આવીને પછી મને મારી ગાડી ઇનોવા અંદર પડી હતી ત્યાં સુધી એ લોકો પણ પછી નીકળી ગયા હતા મારો છોકરો ને મારા બાપુજી નામ તો છે ને સાહેબ બંધાય નામ છે એક મગા મગા મજાહિર બીજું નામ છે ભરત મગા મજા આહીર ત્રીજું નામ છે ઓલો ચેતન નારાયણ આહીર અને ચોથો નામ છે ઓલો પાચાભાઈનો છોકરો હોય બમના નામથી ઓળખાય છે રહ્યો એને બમ કે છે નહીં ચૂંટણી વિવાદ જ આગળથી ચૂંટણી વિવાદ જ હાલે છે રહ્યો ચૂંટણીનો વિવાદ એ લોકોને અજમ જ નથી એ ચૂંટણીને મૂકતા જ નથી એ લોકો જે હર ટાઈમે નવી વસ્તુ ચૂંટણીના મુદ્દા ઉપર નવી વસ્તુ આવીને ઊભી કરી દે છે આ દસ વાગ્યાની આજુબાજુ બને તો રાતના પાઇપ પાઇપે બેના હાથમાં પાઇપ હતા અને બાકી બેના હાથમાં લાકડી હતી અને પ્લસ પછી હું આ બાજુ પડી ગયું એના પછી પછી મારા ઘર કને જે હુમલો થયો એમાં કદાચ આવી ગાડીમાંથી બીજા કોઈ હથિયાર કાઢ્યા હોય અને યા તો પછી ટ્રેક્ટર આવ્યો એમાં કોઈ હથિયાર હોય મારા છોકરાના શું છે કે આંતરડા નીકળેલા હતા તો એ પ્રમાણે હું કહું છું કે કદાચ એણે કોઈ એવો હથિયાર ઉપયોગ કરેલ છે એવું એવું દેખાય છે પશ્ચિમ કચ્છ પોલીસના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે છસરા પહોંચી ગયા છે અને બચાવતી અનામત પોલીસની એક કુમક ગામમાં ગોઠવી દેવાઈ છે આ બનાવમાં આહિર જ્ઞાતિના ચાર અને મુસ્લિમ કુંભાર જ્ઞાતિના બે જણા હોમાયા છે સરપંચની ચૂંટણી સમયના વેરઝેર લોહિયાળ બન્યા હતા સશસ્ત્ર ધીંગાણામાં બે સગા આહિર ભાઈઓ તથા બે પિતરાઈ ભાઈઓ તેમજ સામા પક્ષે સરપંચ પુત્ર તથા તેના દાદાને ગંભીર ઈજા થતા મૃત્યુ થયા છે આમ બંને પક્ષે છ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે પૂરપાટ ચલાવવાના મામલે ભડકો થયા બાદ એક જૂથે જીપ સામેવાળાના ઘરમાં ઘુસાડી દેતા મોત થયા છે આ બનાવ બાદ સમગ્ર જિલ્લામાં તકેદારી રૂપે ગઈકાલે રાત્રે જ હોટલ રેસ્ટોરન્ટ વગેરે પોલીસે બંધ કરાવ્યા હતા મૃતકમાં ચેતન નારાયણ ચાવડા ઉમરવર્ષ ત્રીસ ભરત મ્યાજર ચાવડા વર્ષ સત્યાવીસ મંગલ મ્યાજર ચાવડા વર્ષ પચીસ ભાર્ગવ પાંચા ચાવડા વર્ષ ઓગણીસ આદમ અબ્દુલ્લા બોલિયા આબિદ આરવ બોલિયા વર્ષ પચીસના મૃત્યુ થયા છે ગઈકાલે આજે ચાર મૃતકની યાત્રા નીકળી હતી જ્યારે બે મૃતકોને દફન કરાયા હતા છસરા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને ઓગણીસ વ્યક્તિઓ સામે એફઆઈઆર નોંધવામાં આવી છે તમામ કોમના વ્યક્તિઓએ શાંતિ જાળવવા અપીલ કરી હતી એસપી એમ ભરાડાએ જણાવ્યું કે સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો છે અને કોઈને પણ અફવા નહીં ફેલાવવા અને અફવા નહીં માનવા અપીલ કરી છે બનાવના આજના દિવસે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નથી બધા લોકો સંસ્કારમાં કચ્છ આઈ સમાજના તમામ આગેવાનો રાજકીય સામાજિક શૈક્ષણિક બધી પ્રકારના લોકો અહીંયા અત્યારે હાજર છે અને આ ઘટનાને હું કચ્છ આર સમાજ વતી ખૂબ જ દુઃખદ શબ્દોમાં વખોડું છું કારણ કે આ રીતે આવું કરવાથી કોઈ પણ પ્રશ્ન હલ નથી થતો હત્યા કરવા સુધી જવાનું કોઈ મારા ખ્યાલથી આવું કોઈ કોઈ ઘટના પણ નહોતી બની જ્યારે આ નિંદનીય ઘટના છે સામે પણ બે ભાઈઓના મારા ખ્યાલથી સામસામા થવાથી એને પણ બેના મૃત્યુ થયા છે હવે બીજું તો શું કહું આ કયા શબ્દમાં આ દુઃખદ ઘટનાને વર્ણવું મારી પાસે કોઈ શબ્દો નથી જ્યારે એક બાપનો તો એક જ દીકરો હતો અને જે બચારો કુંવારો હતો લગ્ન પણ નહોતા થયા અને આવી રીતે જે છેતરપિંડી કરીને ટ્રેક્ટર ઉપરથી ખરેખર ચાર યુવાન દીકરાઓ નિખાલસતાથી ખેતરેથી આવતા હતા અને એની ઉપર આ પ્રેરિત હુમલો કરવામાં આવ્યો છે સામસામે લડાઈ થઈ હોય તો ઠીક છે લડાઈ લડવા કોઈ વાવને મારો તો જુદી વાત છે પણ આ ખરેખર નિર્દોષ લોકોને મારા ખ્યાલથી ક્રૂર રીતે મારી નાખવાના છે જે એના મારી પાસે કોઈ શબ્દો નથી વર્ણવાના ભાલાઓ પરછીથી અને ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે હું એને ખૂબ ખૂબ જ વખોડી કાઢું છું ને સમાજ આખો પણ આ વખોડી કાઢે છે અમારી માંગ તો અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે પોલીસ પણ અત્યારે ખૂબ મોટી સંખ્યામાં હાજર છે બંદોબસ્ત પણ રાખશે ન્યાય તો જ્યારે મળતો ત્યારે આ દીકરાઓ ચારો કોણ અપાવી શકશે કયો તમને ન્યાયતંત્ર તો કદાચ એને ફાંસીની સજા આપે તો પણ જેના જે પત્નીનો ઘરવાળો ચાલ્યો ગયો જેનો દીકરો ચાલ્યો ગયો જેનો ભાઈ ચાલ્યો ગયો અને જેના સંતાનો આવા નાની વયે ચાલ્યા જાય તો એ મારા ખ્યાલથી જીવે ત્યાં સુધી કોઈ ભૂલી શકતું નથી મિત્રો આ તો જેના ઘરમાં બને એને જ ખ્યાલ આવે એટલે ન્યાયતંત્ર પર વિશ્વાસ છે અને અમે માંગ કરી છે કે અમારા સમાજના ચાર જ મિત્ર હતા જ્યારે સામે લોકો લગભગ વીસથી પચીસ જણા અમે ક્રૂર રીતે હત્યા કરી છે આટલું જ કહેવું છે મારે આ લોકોને ખૂબ જ એને મોટા મોટી સજા થવી જોઈએ આ અમારી સમાજની માંગ છે મિત્રો જે ગુનેગાર હોય ને મિત્રો નાનકડા ગામમાં રાજકારણને કારણે કારણે તેમના આકાઓએ કશું નથી ગુમાવ્યું પરંતુ નિર્દોષ લોકોએ જે ગામમાં વર્ષોથી સુલે સમથી રહેતા હતા તેમણે જાન ગુમાવ્યા છે આ બનાવ બાદ ફરી રાજકીય આગેવાનો મેદાનમાં આવશે કદાચ પક્ષાપક્ષીને કારણે વધુ વરવા દ્રશ્યો સર્જાઈ શકે તેવું નિષ્ણાતોનો મત છે અર્જુન ડેવલપર્સ ની મધ્યમ વર્ગનું નું આ નિશાન બંગલાનું સપનું સાકાર એટલે પાર્થ રેસિડેન્સી એન્ડ તેમજ આવેલ ભવ્ય બંગલાની શ્રેણી એટલે પાર્થ રેસિડેન્સી બંગલામાં વિવિધ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે અંડરગ્રાઉન્ડ ટાંકામાં પાણીની મોટર બાથરૂમમાં ગરમ પાણી માટે સોલાર વોટર હીટર હોલ બેડરૂમમાં પીઓપી